एक तरफ रासायणिक खेती द्वारा थयेला शाकभाजी फळ तेमज अन्य पाकोने कारणे शरीरमां रोगो थता जोवा मळ्या छे, त्यारे राजकोटनी कड़वीबाई स्कूलनी विद्यार्थिनीओए वावेतर नेचर फार्मिंग द्वारा एक नवतर प्रयोग हाथ धरीने साचा अर्थमां बियोन्ड ओर्गेनिक खेती अने तेनी प्रोडक्टने मार्केटमां लावाना प्रयत्न हाथ धरवामां आव्या छे। आना परिणामथी आवनार दिवसोमां अद्भुत क्रांति खेती क्षेत्रे जोवा मळनार छे, जे अंगे वधु विगतो आयोजको द्वारा पत्रकार परिषदमां आपवामां आवी हती। अहेवाल દિલીપ ગોહિલ। અમે પ્રાણી કિલિંગ છો કે મનુષ્ય ઉપર કરી રહ્યા છીએ, તેનાથી બધા રોગો દૂર થાય છે, પણ આ વર્ષે ચાલુ વર્ષે અમે કડવીમાંથી બધા સ્ટુડન્ટ્સ અને બધા ટીચર્સ ખેતી ઉપર પણ એનો પ્રયોગ કરી રહ્યા છીએ અને ઘણો ફાયદો પણ જોવા મળે છે। આ આખું એક એનર્જીક લેવલ ઉપર કામ છે અને બધું આધ્યાત્મિક રીતે છે, તેનાથી ખેતીમાં ઘણો ફાયદો જોવા મળે છે અને ઘણા પોષણ તત્વો પણ। અમે તો પ્રાણી કિલિંગ ઉપર જ કરીએ છીએ, આ ઓર્ગેનિક ખેતી ઉપર તો હમણાં 15 દિવસ કેમ થી જ કરીએ છીએ અમે, બસ 15 દિવસ કેમ થોડાક સમયથી જ ચાલુ કર્યું છે। આમ કહું તો છેલ્લા હું 3 વર્ષથી આ જ ખેતી ફિલ્ડમાં આવ્યો છું। તમે જે થોડુંક મને યાદ કરાવી દેજો પર કે અમારી 7 પેઢીમાં કોઈ ખેતી નથી કરી, અમારે ખેતીવાડી શેઢો નથી, પણ છેલ્લા 3 વર્ષ મારા સદનસીબે ખેતીના મારા ગુરુજી છે જે દીપકભાઈ સચદે જે અત્યારે MP છે એનું અમૃત કૃષિ એ માર્ગદર્શન હેઠળ અમે અહીંયા કામ કરી રહ્યા છીએ। પણ છેલ્લા 90 દિવસમાં અમે અમૃત કૃષિ સાથે પ્રાણિક એગ્રીકલ્ચર જે ભારતમાં બીજી વખત અને ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રયોગ થઈ રહ્યો છે અને અમે મારા ખેતર ઉપર કર્યા છે। 90 દિવસમાં અમે પ્રાણિક એગ્રીકલ્ચર બેઝ ઉપર જે કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ સાથે પ્રિન્સિપાલ અને શિક્ષક મિત્રો પણ એમાં આવી અને ઇલિંગ આપ્યું છે અને એના બેઝ ઉપર મારા ખેતરમાં જે મેં ચણા ઘઉં તુવેર મકાઈ એ વાવ્યું છે ત્યાં એક પણ જાતને કોઈ પણ જીવજંતુ કે રોગ નથી જોવા મળ્યો, હતો એ પણ વયો ગયો છે। અને જે કહેવાય છે કે ભાઈ જે સમયમાં જેવો પાક હોવો જોઈએ રૂટીન કરતાં કંઈક અલગ એની લીલોતરી અને એનો ઉગાવો સારો દેખાય છે, ગુણવત્તા સભર એમને દેખાય છે, સુંદર પરિણામ છે અને જે કંઈ પ્રોડક્ટ છે ને એ તંદુરસ્તી માટે બહુ સરસ છે। તમામ ખેતીમાં બધી જ વસ્તુનું ઉત્પાદન ઓર્ગેનિક કરું છું, ચોખાને બટેટા બે એક નથી વાવતો, એની જરૂર નથી, એટલે બિન ઓર્ગેનિક કરતા ઓર્ગેનિક છે એ 1000 ગણું સારું છે, જેનાથી તંદુરસ્તી સૌથી મહત્વની વાત છે। તો ઓર્ગેનિક કોઈ પણ ફૂડ છે ને એનાથી કોઈ દિવસ એક પણ પ્રકારનો રોગ ન આવે, એટલે શરીરમાં એ કોઈ રોગ ન આવે। આ તમામ પ્રકારના રોગો છે એ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડને આધારિત છે ને। ગાય પવિત્ર પ્રાણી છે પણ એના દૂધની અંદર તમે ટેસ્ટ કરો એટલે પેસ્ટિસાઇડ છે એ 15% આવે, કારણ કે ચારામાં ઘા જે છાંટ્યું હોય પેસ્ટિસાઇડ એના પેટમાં જાય અને પછી દૂધમાં આવે। વચ્ચે હું કેરાલા ગયો હતો તો ત્યાં માના ધાવણની અંદર 400% પેસ્ટિસાઇડ આવ્યું હતું।